નમસ્કાર, હું છું જયેશ પટેલ. ESW એન્જોય સાયન્સ વર્લ્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આપણે જોઈશું મૂળ, તેના વિવિધ ભાગો, તેના સામાન્ય કાર્યો અને મૂળના રૂપાંતરો. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મૂળના મુખ્ય બે કાર્ય છે, એક તો સ્થાપન અને બીજું છે શોષણ. સામાન્ય રીતે મૂળ વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે, તેને સ્થાપિત કરે છે અને જમીનમાં રહેલ ક્ષાર, પાણી, ખનિજ તત્વો વગેરેનું તે શોષણ કરે છે. મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભ્રૂણ મૂળ, એટલે કે આ જે છે એનું ભ્રૂણ મૂળ, સોરી આ એનું ભ્રૂણ છે, એમાં આ ભાગ જે છે એને ભ્રૂણ મૂળ અથવા આદિમૂળ કહેવામાં આવે છે. તો મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં આ ભ્રૂણ મૂળ કે આદિમૂળ પ્રલંબન પામી, એટલે કે લાંબુ થઈને પ્રાથમિક મૂળની રચના કરે છે કે જે જમીનની અંદરની તરફે વૃદ્ધિ પામે છે. તે ઘણી રીતે ગોઠવાયેલા પાશ્વીય મૂળ ધરાવે છે. સામાન્ય રીતે પ્રાથમિક મૂળમાંથી એની પાર્શ્વ બાજુ પરથી આવા અન્ય મૂળો, એટલે કે એની શાખાઓ ઉત્પન્ન થાય છે, જે દ્વિતીયક મૂળ તરીકે ઓળખાય છે. આ દ્વિતીયક મૂળમાંથી નીકળતી ફરી પાછી શાખાઓ એ તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે અને આ રીતે આખું મૂળતંત્રની રચના થાય છે. પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ શોટીમય મૂળતંત્રનું નિર્માણ કરે છે, જે રાય જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. આપણે રાય નામની જે વનસ્પતિ એનું ઉદાહરણ અહીંયા જોઈ રહ્યા છે. એના મૂળમાંથી આ મૂળની રચનામાં આ જે છે પ્રાથમિક મૂળ છે, એમાંથી નીકળતા આ દ્વિતીયક મૂળ અને તેમાંથી નીકળતા તૃતીયક મૂળો અહીં જોઈ શકાય છે. આ બધા મૂળો ભેગા મળીને સોટીમય મૂળતંત્રની રચના કરે છે. એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા મૂળો ઉદ્ભવે છે. આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરે છે, જે ઘઉં જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે બીજમાંથી નીકળતું મૂળ જે હોય છે, જેને પ્રાથમિક મૂળ કહેવામાં આવે છે, આ પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે, એ લાંબુ જીવતું નથી અને નષ્ટ થઈ જાય છે અથવા અપકર્ષ પામે છે. તેને બદલે એના જે પ્રકાંડ જે છે, પ્રરોહતંત્ર જે છે, એના તલ ભાગેથી, એટલે કે આ એનો તલ ભાગ છે, ત્યાંથી ઘણા બધા મૂળ ઉત્પન્ન થાય છે અને આવા તંતુમય રચના ધારણ કરે છે, જેને તંતુમય મૂળતંત્ર કહેવાય છે. એટલે કે એકદળી વનસ્પતિઓમાં તંતુમય મૂળતંત્ર હોય છે, જ્યારે દ્વિદળી વનસ્પતિઓમાં શોટીમય મૂળતંત્ર જોવા મળે છે. ઘાસ, મોન્સ્ટેરા અને વડ વૃક્ષ જેવી કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળ વિકાસ પામે છે. તેમને આગંતુક મૂળ કે અસ્થાનિક મૂળ કહેવાય છે. અહીં આ વડ બતાવ્યો છે. વડની અનુપ્રસ્થ શાખાઓમાંથી આવા કેટલાક અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે, જેને આપણે વડવાઈ તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે તમે કેવડો જોયો હશે, એ કેવડા નામની વનસ્પતિમાં પણ એની પ્રકાંડ જે છે, એ પ્રકાંડમાંથી એની ગાંઠ વિસ્તારમાંથી ઘણી બધી આવા મૂળ ઉત્પન્ન થાય છે, જે અસ્થાનિક મૂળ કહેવાય છે. તે જ રીતે ઘાસ જેવી વનસ્પતિમાં પણ એના તલ પ્રદેશમાંથી અસંખ્ય આવા શાખામય મૂળ ઉત્પન્ન થાય છે. આ બધા જ એ અસ્થાનિક મૂળ કહેવાય છે.
અહીં પણ આપણે આ અસ્થાનિક મૂળ જોઈ શકીએ છીએ. આ તમે મની પ્લાન્ટ જોયો હશે, તેની અંદર પણ એના પ્રકાંડમાંથી આવા લગભગ બદામી જેવા કલરના બહુશાખિત એવા મૂળ ઉત્પન્ન થાય છે, એ પણ અસ્થાનિક મૂળ કહેવાય છે. મૂળતંત્રના મુખ્ય કાર્યો: જમીનમાંથી પાણીનું અને વિવિધ દ્રવ્યોનું શોષણ. તો અહીં આ રીતે જમીનમાંથી પાણી, ખનિજ તત્વ અને ખનિજ ક્ષારનું એ શોષણ કરે છે. તદુપરાંત વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા. તદુપરાંત સંચિત પોષક દ્રવ્યો એનો સંગ્રહ કરવો. પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાક જે છે એ કેટલીક વનસ્પતિના મૂળમાં સંગ્રહ પામે છે અને આ રીતે એ મૂળ માંસલ અને દળદાર બને છે. અને વનસ્પતિઓના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું વગેરે છે. તો આ મૂળના મુખ્ય કાર્યો પરીક્ષાની અંદર પણ ક્યારેક પૂછાય છે. આ વૃદ્ધિ નિયામકો વિશે આપણે પાછળના પ્રકરણોમાં ચર્ચા કરવાના છીએ. હવે આપણે જોઈશું મૂળના પ્રદેશો. સામાન્ય રીતે વિકસિત અથવા વિકાસ પામતું મૂળ જે હોય છે એમાં ત્રણ સ્પષ્ટ પ્રદેશો જોવા મળે છે. આપણે બાહ્ય રચનાકીય દ્રષ્ટિએ જોઈએ તો એના ટોચના ભાગે આ જે છે વર્તી પ્રદેશ અને તેનું રક્ષણ કરતો ઉપરની તરફે આવેલો પ્રદેશ જે છે જેને મૂળ ટોપ કહેવામાં આવે છે. આ વર્ધી પ્રદેશ પછીનો જે ભાગ જે છે જેને પ્રલંબન પ્રદેશ કહેવામાં આવે છે, જ્યાં મૂળની લંબાઈમાં વધારો થાય છે અને ઉપરની તરફે જ્યાંથી આવા મૂળ રોમ ઉત્પન્ન થાય છે એ વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. મૂળ તેના ટોચના ભાગે, આ સૌથી ટોચનો ભાગ છે, ત્યાં મૂળ ટોપ નામે એટલે કે રૂટ કેપ કહેવાતી ટોપચાં કે અંગુલિત્ર, આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેરાતી ધાતુની અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત હોય છે. એટલે કે મૂળનો જે આ ટોચનો ભાગ જે છે એ મૂળ ટોપ દ્વારા આવૃત હોય છે. સ્થળજ વનસ્પતિમાં આ મૂળ ટોપ ખૂબ સારી રીતે વિકાસ પામેલો હોય છે અને ખૂબ મજબૂત હોય છે, જ્યારે જલજ વનસ્પતિની અંદર એ પાતળું હોય છે. તે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે તેની નાજુક ટોચને રક્ષણ આપે છે. આ મૂળ ટોપ જે છે એને માટે મૂળ ગોપ શબ્દ પણ વપરાય છે. ગોપ એટલે ઢાંકીને રાખનાર, ગોપનીય. તો આ રીતે આ મૂળ ટોપ જે છે એ વૃદ્ધિ પામતા પ્રદેશને રક્ષણ આપે છે. અમુક મિલીમીટર જેટલો મૂળ ટોપનો વિસ્તાર એ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહેવાય છે. હવે અહીં આપણે એના આયામછેદ જોઈએ તો આ મૂળ ટોપની નીચે એટલે કે એનાથી આવૃત એવો થોડા મિલીમીટર જેટલો ભાગ જે છે એ ભાગને વર્ધી પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રદેશની અંદર આવેલા કોષો માત્ર ને માત્ર કોષ વિભાજન પામીને કોષોની સંખ્યામાં વધારો કરે છે. આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવે છે. તેઓ વારંવાર વિભાજન પામે છે. આ પ્રદેશની નજીક, હવે આ ભાગ, આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન પામી એટલે કે લાંબા થઈને વિસ્તૃતીકરણ પામે છે, એટલે કે પહોળા થાય છે અથવા લાંબા થાય છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે. તો આ પ્રલંબન પ્રદેશ જે છે એ મૂળની લંબાઈમાં વધારા માટે જવાબદાર હોય છે. આ પ્રદેશને પ્રલંબન પ્રદેશ અથવા
વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. રિજિયન ઓફ એલોંગેશન કહેવાય છે. વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત થાય છે અને પરિપક્વ બને છે. આ રીતે આ જ કોષો જે છે આગળ જતા આ રીતે વિભેદન પામે છે અને વિવિધ પ્રકારની પેશીઓ તથા અંગોનું નિર્માણ કરે છે. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વન પ્રદેશ કહેવાય છે. આ પ્રદેશ જે છે એ પરિપક્વન પ્રદેશ કહેવાય છે. એને રિજિયન ઓફ મેચ્યુરેશન તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર પૈકીના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે, જેને મૂળ રોમ કહેવાય છે. આ જે છે આ બધા મૂળ રોમ છે. તો આ મૂળ રોમ જે છે એ પરિપક્વન પ્રદેશની અંદર જ જોવા મળે છે. પ્રલંબન પ્રદેશ કે વર્ધિ પ્રદેશમાં જોવા મળતા નથી. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે. હવે આપણે જોઈશું મૂળના રૂપાંતરણો. આપણે મૂળના સામાન્ય કાર્યો જોઈ ગયા. હવે એના કેટલાક વિશિષ્ટ કાર્યો અથવા તો વિશિષ્ટ રૂપાંતરણોનો અભ્યાસ કરીશું. કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર અને રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે. દાખલા તરીકે અહીં ગાજરમાં આપણે જોઈશું તો ગાજર જે છે એના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. આ ખોરાક મૂળના ભાગની અંદર સંગ્રહ પામે છે અને તેથી મૂળ માંસલ અને દળદાર બને છે. તેઓ આધાર, ખોરાકનો સંગ્રહ અને શ્વસન માટે રૂપાંતરિત થાય છે. ગાજર અને સલગમ એમાં શોટી મૂળ અને આ ગાજરની અંદર શોટી મૂળ, આ જે છે બીટ અથવા સલગમ એની અંદર શોટી મૂળ તથા શક્કરિયાની અંદર અસ્થાનિક મૂળ કદમાં મોટા બનીને ફૂલે છે અને ખોરાકનો સંગ્રહ કરે છે. અહીં આપણે જરા જોઈશું કે ખોરાક સંગ્રહી મૂળના રૂપાંતર એના કેટલાક ઉદાહરણમાં. દાખલા તરીકે સ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ કોને કહી શકાય? તો કે વનસ્પતિના ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવેલ અને ચિરંજીવી બનેલ જે મૂળ હોય છે તેને સ્થાનિક મૂળ કહેવામાં આવે છે. આ સ્થાનિક મૂળના રૂપાંતર જોઈએ તો ગાજર, મૂળો અને બીટ આ ત્રણેય આ સ્થાનિક મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો છે. જ્યારે અસ્થાનિક મૂળ એટલે કે વનસ્પતિના પ્રકાંડના તલ ભાગમાંથી ઉદ્ભવેલા, જેની અંદર પ્રાથમિક મૂળ નષ્ટ થઈ જાય છે પરંતુ એના તલ ભાગમાંથી ઉદ્ભવેલા મૂળ જે છે અસ્થાનિક મૂળ એ તંતુમય હોય છે અને તેને અસ્થાનિક મૂળ અથવા તંતુ મૂળ તરીકે ઓળખવામાં આવે છે, જે પણ ખોરાકનો સંગ્રહ કરતા હોય છે. અસ્થાનિક મૂળમાં શકરિયા કે જે પ્રકાંડની ગાંઠમાંથી આ રીતે ઉદ્ભવતા અસ્થાનિક મૂળ છે અને ખોરાકનો સંગ્રહ કરી માંસલ અને દળદાર બનેલ છે. તે જ રીતે શતાવરી એની અંદર પણ આવા તંતુમય મૂળ જે છે ખોરાકનો સંગ્રહ કરે છે. અને આ છે ડહાલિયા, એમાં પણ ખોરાકનો સંગ્રહ થઈને માંસલ અને દળદાર બનતા હોય છે. શું તમે કેટલાક વધુ આવા ઉદાહરણો આપી શકો છો? શું તમે કેટલાક વધુ આવા ઉદાહરણો આપી શકો છો? અહીં આપણે કેટલાક એક્સ્ટ્રા ઉદાહરણો જોઈશું, જેમાં મની પ્લાન્ટની અંદર જોવા મળતા આ ક્લાઇમ્બિંગ રૂટ અથવા આરોહી મૂળ, આ છે અમરવેલ અને વાંદામાં જોવા મળતી જે શોષક મૂળ અથવા જેને આપણે
परोपजीवी मूळ तरीके ओळखीशुं। अहीं आ उदाहरण बताव्यु छे बेज शोषक मूळ, ओर्किडमां जोवा मळता बेज शोषक मूळ। त्यारबाद आ केटलाक स्थानिक मूळ અને અસ્થાનિક મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો પણ જોઈશું, અને આ છે પરિપાચી મૂળ। દરેક વિશે જરાક થોડું ડિટેલમાં જોઈએ। આરોહી મૂળ સામાન્ય રીતે મની પ્લાન્ટની અંદર એના પ્રકાંડ જે છે એ નબળા હોય છે, અને તેથી પ્રકાશ વધુ મેળવવા માટે દિવાલ પર ઉપર ચડવા માટે એ પોતાના પ્રકાંડમાંથી આવા શ્લેષ્મનો સ્ત્રાવ કરતા કેટલાક મૂળ ઉત્પન્ન કરે છે, જે શ્લેષ્મ વનસ્પતિને અહીં દિવાલ સાથે ચોંટાડી દે છે અને બાકીના ભાગને ટેકો આપીને વનસ્પતિને ઉપર તરફ આરોહણ કરવામાં મદદરૂપ થાય છે। આથી તેને આરોહી મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે, એને શ્લેષી મૂળ પણ કહી શકાય છે। ત્યારબાદ પરિપાચી મૂળ, ગળો એ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામતી વરવેલ છે। એના વૃદ્ધિ દરને પ્રકાશ સંશ્લેષણનો દર પહોંચી વળતો નથી, અને તેથી તેના પ્રકાંડ ઉપરથી આવા હવામાં લટકતા દોરી જેવા લીલા મૂળ ઉત્પન્ન થાય છે, જે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક ઉત્પન્ન કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે। આથી તેને પરિપાચી મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે। અમરવેલ અને વાંદો એ પરોપજીવી વનસ્પતિ છે, જેમાં અમરવેલ એ યજમાન વનસ્પતિમાંથી ક્ષાર, પાણી તથા ખોરાક બધું જ શોષણ કરતું હોવાથી તેને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે। જ્યારે વાંદો એ યજમાન વનસ્પતિમાંથી માત્ર પાણી અને ખનિજ તત્વોનું જ શોષણ કરે છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, અને તેથી તેને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય છે। આવા મૂળને પરોપજીવી મૂળ તરીકે ઓળખવામાં આવે છે। ઓર્કિડ એ ઝાડના થડ ઉપર કે મોટી શાખાઓ ઉપર કે ખડકો ઉપર ઉગતી વનસ્પતિ છે, જમીન ઉપર ઉગતી નથી। આ વનસ્પતિ બે પ્રકારના મૂળ ધરાવે છે, એક બહુશાખિત પાતળા તંતુમય મૂળ જે વનસ્પતિને આધાર સાથે જકડી રાખવામાં મદદરૂપ થાય છે, તથા આધાર પાસેથી એ ધૂળ કે કચરુંમાંથી ખનિજ તત્વોનું શોષણ કરે છે। જ્યારે બીજા જાડા અશાખિત કે અલ્પશાખિત મૂળ ઉત્પન્ન કરે છે, જે હવામાં રહેલા ભેજમાંથી પાણીનું શોષણ કરી વનસ્પતિને પૂરું પાડે છે, અને તેને ભેજ શોષક મૂળ કહેવાય છે। ખોરાક સંગ્રહ માટેના સ્થાનિક મૂળના રૂપાંતરો જોઈએ તો ગાજર, મૂળો, બીટ વગેરે। જ્યારે અસ્થાનિક મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો જોઈએ તો શક્કરિયા, શતાવરી અને ડહાલિયા એના ઉદાહરણો છે। શું તમને ક્યારેક આશ્ચર્ય થયું છે કે વડમાં આધાર આપતી લટકતી આ રચનાઓ શું છે? આ રચનાઓને સ્તંભ મૂળ કહે છે। વનસ્પતિમાં ખાસ કરીને વડની અંદર તેની અનુપ્રસ્થ શાખાઓ પોતાના જ ભાર હેઠળ તૂટી ન પડે એટલા માટે એની અનુપ્રસ્થ શાખાઓમાંથી શરૂઆતમાં આવા લાંબા પાતળા દોરી જેવા મૂળ ઉત્પન્ન થાય છે, જે જમીનના સંપર્કમાં આવી શાખિત થાય છે, અને ત્યારબાદ એ જાડા થાંભલા જેવા બની વનસ્પતિને વધારાનો આધાર એટલે કે ટેકો પૂરો પાડે છે, જેને સ્તંભ મૂળ કહેવાય છે। આ જ રીતે મકાઈ અને શેરડીમાં પ્રકાંડમાંથી એની નીચેની ગાંઠોમાંથી કેટલાક મૂળ ઉદ્ભવે છે, જેને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે। આ અવલંબન મૂળ જોઈએ તો આ રીતે જમીનની નજીકની ગાંઠોમાંથી આવા ત્રાંસા લંબાયેલા તંબુના દોરડા જેવા મૂળ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે।
દલદલ એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારમાં વિકાસ પામતી રેઝોફોરા જેવી કેટલીક વનસ્પતિઓમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે. આ દરિયાના ભરતીઓટવાળા વિસ્તારમાં આવી કેટલીક વનસ્પતિઓ જોવા મળે છે કે જેના જે વિસ્તારમાં કાદવ કીચડવાળો વિસ્તાર હોવાથી તેમાં જમીનમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોય છે અને તેથી એના મૂળને શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન મળી રહે તે માટે તેના અનુપ્રસ્થ મૂળમાંથી અનુલંબ રીતે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આ મૂળ ઉત્પન્ન થાય છે અને હવામાં બહાર આવે છે, જ્યાંથી તે ઓક્સિજન પ્રાપ્ત કરી વનસ્પતિના મૂળને પૂરો પાડે છે અને શ્વસનમાં મદદરૂપ થતા હોવાથી તેઓને શ્વસન મૂળ કહેવાય છે. આવા મૂળને શ્વસન મૂળ કહે છે, જે શ્વસન માટે ઓક્સિજન મેળવવામાં મદદરૂપ થાય છે. અહીં પાઠ્યપુસ્તકની આકૃતિ બતાવી છે, વડની વડવાઈ. આ છે ગાજર અને બીટ, કે જે સ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર છે. આ શક્કરિયા જે અસ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ છે. આ છે રેઝોફોરામાં જોવા મળતા શ્વસન મૂળની રેખાકૃતિ. તો આપણે જોયું મૂળ વિશે. મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો, દરેક વિડીયોને અવશ્ય લાઇક કરો. આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો.